થાઇરોઇડ એક એવી બીમારી છે જેનો ઉપચાર એલોપેથી દ્વારા કરવામાં આવે તો લાઈફ ટાઈમ ગોળી લેવી પડે છે, પણ આયુર્વેદામાં આનો ઉપાય છે. થાઇરોઇડ માટેનો સૌથી આસાન ઉપાય છે કોરિએન્ડર વોટર. એક ગ્લાસ પાણીમાં એક ચમચી સૂકા ધાણાને રાતભર રાખવાના. સવારે આ પાણી અડધું થાય ત્યાં સુધી ઉકાળવું અને થોડું ઠંડુ પડે એટલે એને પીવું. કેમ કે ધાણામાં ડાયટરી ફાઈબર હોય છે અને મેગ્નીઝ, આયરન, મેગ્નેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે. હાડકામાં થતા દુખાવાથી રાહત આપે છે, બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે અને ડિપ્રેશનથી પણ બચાવે છે. વાળને ખરતા અટકાવે છે, ટોક્સિન્સને દૂર કરે છે, જે ઓછામાં ઓછું 2 અઠવાડિયા સુધી લેવું. થાઇરોઇડ માટે સૂરજમુખીના બીજ, બદામ અને અખરોટ પણ ગુણકારી છે. કેમ કે બદામ અને અખરોટમાં સેલેનિયમ નામનો પદાર્થ હોય છે, જે T3 અને T4ના ઉત્પાદન દરમિયાન ઉત્પન્ન થતા ઓક્સિજન ફ્રી રેડિકલને દૂર કરે છે અને થાઇરોઇડ ગ્લેન્ડના કામમાં મદદ કરે છે. બીજું છે ગોઇટ્રોજન ફૂડ ના લેવું જોઈએ, એટલે કે કોબી, ફ્લાવર, શકરિયા, સ્ટ્રોબેરી, મગફળી ના ખાવા જોઈએ. કેમ કે ગોઇટ્રોજન એવું એક તત્વ છે જે થાઇરોઇડ ગ્રંથિના કામમાં બાધા બને છે. આનું નામ ગોઇટર શબ્દથી બને છે. ગોઇટર એક થાઇરોઇડ ગ્રંથિનો રોગ છે જેમાં થાઇરોઇડ ગ્રંથિની સાઇઝ મોટી થતી જાય છે. કેફીન વાળી વસ્તુ, ચા અને કોફી ના લેવા જોઈએ. આલ્કોહોલનું સેવન ના કરવું, કેમ કે લાંબા સમય સુધી આલ્કોહોલ લેવાથી થાઇરોઇડ ગ્રંથિની સાઇઝ નાની બનતી જાય છે. આથી થાઇરોઇડ હોર્મોન ઓછો બનવા લાગે છે, જે ઇમ્યુન સિસ્ટમને વીક બનાવે છે અને ઇન્ફેક્શન થવાના ચાન્સ વધી જાય છે. રિફાઇન્ડ ઓઇલની જગ્યાએ કાચી ઘાણી અથવા ફિલ્ટર થયેલું ઓઇલ વાપરવું, કારણ કે રિફાઇન્ડ ઓઇલ વધારે તાપમાને બનતું હોવાથી વિટામિન્સ અને મિનરલ્સ ખતમ થઈ જાય છે, જે ટોક્સિન્સમાં ફેરવાય છે. આથી તેલને રિફાઇન કરવા માટે 6-7 પ્રકારના કેમિકલનો ઉપયોગ થાય છે, જેથી એના વાસ્તવિક ગુણ રહેતા નથી. આથી નાળિયેર, સરસવ અને સૂરજમુખીનું તેલ વાપરવું. આયોડિન, થાઇરોઇડ ગ્રંથિ આયોડિનના ઉપયોગથી T3 અને T4 બનાવે છે. વગર આયોડિને થાઇરોઇડ ગ્રંથિ આ હોર્મોનને બનાવી શકતી નથી. આયોડિનવાળા નમકને પ્રોસેસ અને રિફાઇન કરવામાં આવે છે. આથી સેંધા નમકનો ઉપયોગ કરો, કારણ કે આ નમક જમીનની નીચેથી મળે છે, જેમાં આયરન, કોપર, ઝિંક, આયોડિન અને સેલેનિયમ જેવા 84 પ્રકારના તત્વો હોય છે, જેમાં આયોડિનને ઉપરથી એડ કરવાની જરૂર હોતી નથી. સેંધા નમક કુદરતી ચીજ છે, આથી સ્વાસ્થ્ય માટે સૌથી સારું છે. થાઇરોઇડથી છુટકારો મેળવવા માટે યોગાસન અને પ્રાણાયામમાં સૂર્ય નમસ્કાર, કપાલભાતી, ઉજ્જાય, કે જેનો અર્થ વિજયી થાય છે, જીતવું અથવા લડીને હાંસિલ કરવું, અનુલોમ વિલોમ, સિંહાસન અને સર્વાંગાસન, આ આસનો નિયમિત કરવાથી થાઇરોઇડમાંથી છુટકારો મેળવી શકાય છે.